કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા સૂરજબારી ટોલગેટ પર છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક લોકો દ્વારા ટોલટેક્સના મામલે ભારે નારાજગી જોવા મળી રહી છે। વર્ષો સુધી આ ટોલગેટ આસપાસના ગામવાસીઓ માટે મુક્ત રહ્યું હતું, પરંતુ હવે ટોલ વસૂલવા લાગ્યું છે, જેના કારણે લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોએ ઉલ્લેખ કર્યો છે કે સામખિયાળીથી સૂરજબારી ટોલ 20-22 કિલોમીટરની અંદરે બે ટોલગેટ મૂકવામાં આવ્યા છે, જે વાહન ચાલકો માટે ભારરૂપ છે। સામખિયારી ટોલગેટ અને સૂરજબારી ટોલગેટની વચ્ચેના ઓછી દૂરીના કારણે આ વિસ્તારમાં જતા આવતા લોકો વારંવાર ટોલ ચૂકવવાની ફરજમાં મુકાયા છે। ખાસ કરીને આસપાસના ગામોમાં રહેતા અને રોજિંદા કામ માટે આવતા જતા સ્થાનિક વાહન માલિકો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેનાથી નારાજગી વધતી ગઈ છે। અધિકારીઓની નિષ્ક્રિયતા સામે નિરાશા ટોલગેટના અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે લોકોનું કહેવું છે કે તેઓએ પહેલા પણ અરજીઓ આપી હતી, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી થતી જોવા મળી નથી। આથી આ સમસ્યાના હલ માટે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માંગણી થઈ છે। સ્થાનિક આગેવાનોએ કહ્યું છે કે 20 કિલોમીટરની અંદર આવેલા ગામોના લોકો માટે આજે આપણે ટોલ નાકામાં આજુબાજુના ગામોમાં પડતી સમસ્યા, જેવી કે ફરજિયાત પાસ કઢાવવા માટે દબાણ કંપની કરે છે, જ્યારે સામખિયારી આ જ નેશનલ હાઈવે ઉપર આવેલ છે તો એને 1 રૂપિયામાં મંથલી પાસ કાઢી દેવામાં આવે છે। ખરેખર ઘણીવાર અહીંયા રજૂઆતો થઈ છતાં કોઈ અધિકારીઓ અમને કોઈ દાદ દેતા નથી, જેથી આજુબાજુના ગામના સરપંચો અને આગેવાનો આવીને આજ પણ એમની મુલાકાત કરી હતી, પણ એમનો રિસ્પોન્સ સાવ નેગેટિવ રહ્યો છે। એમને એ જ ધરાર છે, ગમે એમ થાય તમારે પાસ કઢાવવો પડશે 340 રૂપિયા। તો એક માણસ જ્યારે એકવાર મોરબી જતો ત્યારે કમ્પલસરી કેમ કરાવો? અમે અલગ અલગ જગ્યાએ હવે પછી રજૂઆત કરવાના છીએ, જ્યાં સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી અને બીજા ઘણા ખરા આગેવાનો રજૂઆત કરશું કે ભાઈ ખરેખર આ 15 ગામનો મોટો અને 15,000-20,000 માણસનો મોટો પ્રશ્ન છે, કે જેને 4-5 કિલોમીટર જવું પડે છતાં પણ 340 રૂપિયા મહિને કેમ ભરવા? એ ખાસ અમે ઘણીવાર સમજાવવા માટે અધિકારીઓને ટ્રાય કરી છે, પણ અધિકારીઓ કોઈ માનવા રાજી નથી છે। એટલા માટે અમે આગળ અધિકારીઓ જે છે એને પણ નેશનલ ટોલગેટ વાળાને રજૂઆત કરશું, અને ધારાસભ્યશ્રીને અને સંસદસભ્યને પણ રજૂઆત કરશો, જેથી કરીને આ પ્રશ્નનો નિકાલ આવે। જો પ્રશ્નનો નિકાલ નહીં આવે તો બધાની આગળની રણનીતિ અમારા 15-20 ગામડા જે છે એના આગેવાનોને ભેગા મળી અને દિવાળી પછી કરશું, અને આગળ અમે અહીંયા એવું જરૂર પડશે તો અહીંયા ધરણાનો પણ કાર્યક્રમ અમે આપવા તૈયાર છીએ।